ભાવનગરનું ભાવિ સુવિધાના અભાવે જર્જરિત દુકાનમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યું છે શહેરના શિવનગર વિસ્તારમાં આવેલી એકસો એકાવન નંબરની આંગણવાડીમાં પચાસ જેટલા ભૂલકાઓ ઘણા વર્ષોથી દુકાનમાં અભ્યાસ કરી રહ્યા છે વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ સુવિધા નહીં થતા વાલી દ્વારા જાતે જ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે ભાવનગરે એક દાયકા સુધી શિક્ષણ મંત્રીનું ખાતું ભોગવ્યું છે તેમ છતાં પૂર્વ શિક્ષણ મંત્રીના હોમટાઉનમાં હોમ જ હજી પણ નાના આંગણવાડીના બાળકો દુકાનમાં અભ્યાસ કરે છે શિક્ષણ પાછળ સરકાર એટલો બધો ખર્ચ કરે છે તો શા માટે બાળકોના જીવ જોખમમાં મૂકીને આવી જર્જરીત આંગણવાડી અને દુકાનમાં બેસાડીને અભ્યાસ કરે છે તે સૌથી મોટો પ્રશ્ન હાલ ઉદભવી રહ્યો છે